આપણે સમાચારથી શરૂઆત કરીએ તો રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. બિન હિન્દુ તરીકે રાહુલે મંદિરમાં એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ રાહુલે મંદિર ટ્રસ્ટના નિયમોનું પાલન પણ કર્યું હતું, પરંતુ રાજકીય રીતે કોઈને કોઈ રીતે આ મુદ્દો ચગી ગયો. જી હા, બિન હિન્દુએ પ્રવેશ કરતા પહેલા એન્ટ્રી જરૂરી છે અને નિયમના આધારે બિન હિન્દુએ તરીકે રાહુલે એન્ટ્રી પણ કરી હતી. રાહુલની એન્ટ્રી પર આખરે વિવાદ કેમ થઈ રહ્યો છે એક મોટો સવાલ છે. જી હા, રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ રાહુલ ગાંધીની આ એન્ટ્રી પર વિવાદ ઉભો થયો. બિન હિન્દુ તરીકે રાહુલે મંદિરમાં એન્ટ્રી કરી અને આખરે આ વિવાદ ઉભો થયો છે. રાહુલે મંદિરના ટ્રસ્ટના નિયમોનું પણ પાલન કર્યું, ત્યારે જોવાનું એ છે કે આખરે શું કામ આ મુદ્દાને લઈને વિવાદ કરવામાં આવે છે. બિન હિન્દુએ પ્રવેશ કરતા આ એન્ટ્રી કરી અને નિયમના આધારે બિન હિન્દુએ તરીકે રાહુલે એન્ટ્રી કરતા જ મોટા પાયે વિવાદ શરૂ થઈ ગયો. સવાલ એ છે કે અગર રાહુલે આ એન્ટ્રી કરી અને પ્રામાણિકતાથી વ્યક્ત કર્યું કે તેઓ જે નિયમો છે તેનું પાલન કરી સોમનાથ મંદિરના દર્શન કરી રહ્યા છે, તો આખરે એમાં ખોટું શું છે એક મોટો સવાલ છે. ગુજરાતના રાજકારણની હવે જો વાત કરવામાં આવે તો ચૂંટણીને હવે થોડો ઘણો ઓછો સમય બાકી છે અને એવા સમયે કોઈ પણ પક્ષ કોઈ પણ પ્રકારના મુદ્દાને લઈને રાજનીતિ કરી રહ્યું છે, પરંતુ ધર્મ ભક્તિ અને જે કોઈ પણ વસ્તુ આસ્થા અને શ્રદ્ધા સાથે સંકળાયેલી હોય તેમાં આ પ્રકારનો વિવાદ બિલકુલ અયોગ્ય છે. ખાસ કરીને રાજકારણ તો ન થવું જોઈએ. રાહુલ ગાંધી અત્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને સોમનાથ પહોંચ્યા બાદ એમની મંદિરમાં એન્ટ્રી માટે વિવાદ થયો છે. લેડી સાહેબ, શું વિવાદ થયો છે? હું અહીંયા અમદાવાદમાં છું એટલે ત્યાં શું હકીકત બની તેની મને પોતાને અંગત માહિતી નથી, પરંતુ મારા સ્ટાફે મને ફોનથી જે માહિતી આપી તે મુજબ ત્યાં બિન હિન્દુ પ્રવેશ માટે 3 વર્ષથી નિયમ અનુસાર રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે અને અહેમદભાઈનું નામ એમાં લખવાની એમને અગાઉ મીડિયા કોઓર્ડિનેટરને સૂચના આપેલી. એમણે એકને બદલે 2 નામ લખ્યા છે, એટલે શા કારણે એમણે એ નામ લખ્યું એ એમના જે કોઈ મીડિયા કોઓર્ડિનેટર છે એ સ્પષ્ટતા કરી શકે. એ અંગે ટ્રસ્ટે કોઈ સ્પષ્ટતા કરવાની આવશ્યકતા નથી અને ટ્રસ્ટ એ બાબત કરી શકે તેમ પણ નથી. ખાસ કરીને બિન હિન્દુ જે આસ્થામાં છે અને એ લોકો મંદિરના દર્શન કરવા જાય છે તો એન્ટ્રી બિન હિન્દુ તરીકે કેમ કરવામાં આવે? ટ્રસ્ટ ડીડમાં એવી જોગવાઈ છે કે આ હિન્દુ સ્થાન છે, ભૂતકાળમાં એને ઘણી વખત નુકસાની થઈ છે, આજે પણ મંદિર ઝેડ કેટેગરી સુરક્ષા હેઠળ છે, એટલે નિયમ અનુસાર મંદિરની સુરક્ષા માટે અને યાત્રિકોની સુરક્ષા માટે જે નિયમો ઘડવા પડે એ સમયાંતરે ઘડવામાં આવે છે. પણ સાહેબ, જે રીતના બપોરે આખી ઘટના બની તો આટલું જલ્દી માહિતી ડિસ્ક્લોઝ કેમ થઈ? કેમ માહિતી લોકો સુધી પહોંચી ગઈ? એ પણ પત્રકારોએ પૂછ્યું કે ભાઈ આ રજિસ્ટર જોવું છે તો રજિસ્ટર તો ખુલ્લું છે, રજિસ્ટર તો ત્યાં કાઉન્ટર પર ખુલ્લું જ છે. પણ સાહેબ, ખાસ કરીને વ્યક્તિ પોતાના ધર્મને બતાવવાના માંગતો હોય ત્યારે અને એની વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર કાપ નથી આ? એમના માણસે લખેલું છે એટલે એના વ્યક્તિગત બાબતમાં કોઈ પ્રશ્ન નથી. સાચું છે, ખોટું છે, શું છે એ તો એમના મીડિયા કોઓર્ડિનેટર કે જેમણે નામ લખ્યું છે તે સ્પષ્ટતા કરી શકે ને. બીજી મહત્વની વસ્તુ, વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી છે, જૈન છે, એ પોતે કયા ધર્મમાં એન્ટ્રી કરે છે? જ્યારે આવે છે ત્યારે એમની પણ એન્ટ્રી કરવામાં આવે છે, પરંતુ તમને ખ્યાલ છે કે બંધારણમાં હિન્દુ લોની વ્યાખ્યામાં હિન્દુ શીખ અને બુદ્ધિસ્ટને હિન્દુની સમકક્ષ ગણવામાં આવે છે અને એ રીતે આપણે ત્યાં અગાઉ અન્ય મંદિરોમાં પણ પ્રવેશ આપવામાં આવે છે. ખાસ કરીને આજે જે રીતના નામ ની જે એમને જે એન્ટ્રી કરી અને જે વિવાદ થયો, એ વિવાદ ના થાય એની માટે ટ્રસ્ટ શું કરશે? આ બાબત ટ્રસ્ટે કશું કરવાનું નથી. જે માણસ આવે છે એમને અમે સૂચના આપી છે, જાહેર બોર્ડ મૂકેલું છે કે જે બિન હિન્દુ હોય એમનું નામ અહીંયા પ્રવેશ રજિસ્ટરમાં લખવું, અને એ અમે એટલા માટે લખાવીએ છીએ કે આવી કોઈ વધારે પડતી મુમેન્ટ હોય કે બીજું હોય એ સલામતીના કારણોસરની બાબત છે, એટલે એની જાહેર ચર્ચા કરવાનો બીજો કોઈ અવકાશ નથી. ખાસ કરીને સોમનાથના ટ્રસ્ટી લહેરી સાહેબે, પીકે લહેરી સાહેબે કહ્યું છે કે આ સુરક્ષાનો મામલો છે ને આ ટ્રસ્ટ ડીડમાં નોંધેલી વિગતો છે, નિયમ છે, અને હજી આ વિવાદનો આરંભ છે ને સમગ્ર માહિતી આવ્યા બાદ સમગ્ર ચિત્ર સામે આવશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પરેશ દવે, VTV ન્યૂઝ, અમદાવાદ.
બિલકુલ, તો રાહુલ ગાંધીએ જે સહી કરી તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થયો છે. સૌ પ્રથમ તો સોમનાથ મંદિરમાં આજે તેમને એન્ટ્રી કરી, ત્યારબાદ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા, પરંતુ બિન હિન્દુ તરીકે જે રીતે પ્રવેશ કરવામાં આવ્યો, નિયમના આધારે બિન હિન્દુ તરીકે એન્ટ્રી કરવામાં આવી છે, ત્યારે આ વિવાદ કેમ થયો એ પણ એક મોટો સવાલ છે.